नमस्कार मित्रों, हूँ अनिरुद्ध सिंह गोहिल, तमारू बधानो हार्दिक स्वागत करूँ छू। आजे आपने आ वीडियो में डिस्कस करवाना छीए GUVNL द्वारा 2024 नी जे रिक्रूटमेंट बार पड़ी छे एना रिगार्डिंग। आ वीडियो में आपने डिस्कस करशू के जेटला पण ऑफिशियल रिक्रूटमेंट में जेटला पण इम्पोर्टंट पॉइंट्स छे, जे आपना माटे कामना पॉइंट्स छे, एने वन बाय वन डिस्कस करशू एकदम सीम्पल अने क्लियर लैंग्वेज में, राइट। अने आमा जे छे एक आ वर्षनी सौथी मोटी वेकेंसी छे, तो सौथी मोटी वेकेंसी छे एनो मीनिंग एम छे के सौथी मोटी ओपोर्चुनिटी छे इलेक्ट्रिकल एंजीनियर्स माटे। तो आ वीडियो में जे छे ए आपणे हरेक इम्पोर्टंट पॉइंट ने जे छे ए एकदम क्लियर अने सीम्पल लैंग्वेज में एक्सप्लेन करवानी ट्राई करशू। तो लास्ट सुधी जे छे ए आ वीडियो जोवानो छे के जेथी पूरी ऑफिशियल रिक्रूटमेंट नुं पेज छे एमनो जे छे कंक्लूजन तमने खबर पड़े अने कोई पण इम्पोर्टंट पॉइंट जे छे ए तमाराथी मिस ना थाय, ठीक छे। चालो स्टार्ट करिए वन बाय वन। जे एप्लिकेशन कई पोस्ट माटे छे के विद्युत सहायक जुनियर एंजीनियर इलेक्ट्रिकल, राइट। तमने खबर हशे के इलेक्ट्रिकल एंजीनियरिंग कम्प्लीट करी अने ज्यारे तमे स्टेट इलेक्ट्रिसिटी बोर्डनी एक्जाम क्रेक करो तो तमने कई पोस्ट पर जे छे एडमिशन मळे छे, जुनियर एंजीनियर, राइट। तो एना माटे અને આ એક્ઝામ જે છે એ કન્ડક્ટ કરવાનું છે DGVCL, પણ રિક્રુટમેન્ટ દરેક કંપની માટે છે, જે DGVCL, MGVCL, UGVCL, PGVCL અને ZETCO, રાઈટ। કન્ડક્ટ જે છે એ ઓન્લી DGVCL કરશે, રાઈટ। જોઈએ વન બાય વન પોઈન્ટ। જોબ ટાઇટલ શું છે? જોબ ટાઇટલ છે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, રાઈટ। ક્વોલિફિકેશન શું જોઈએ? ફૂલ ટાઈમ બી ઓર બીટેક ઇલેક્ટ્રિકલમાં ફૂલ ટાઈમ, રાઈટ। અને સેવન્થ અને એઇથ સેમેસ્ટર એટલે કે લાસ્ટ બે સેમેસ્ટર અથવા તો લાસ્ટ યર, જે ચોથું વર્ષ હોય, એમાં મિનિમમ 55% હોવા જોઈએ અને એટી કેટી ન હોવી જોઈએ, રાઈટ। તમારે એમાં કોઈ પણ કેટી હોવી જોઈએ નહીં, કેમાં? સેવન્થ અને એઇથ સેમેસ્ટરમાં। આગલા છ સેમેસ્ટરમાં કેટી હોય અને ક્લિયર થઈ ગયું હોય તો એ ચાલે, પણ સેવન્થ અને એઇથ સેમેસ્ટરમાં કેટી ન હોવી જોઈએ અને મિનિમમ સેવન્થ અને એઇથ સેમેસ્ટરના એગ્રીગેટ કેટલા થવા જોઈએ? 55% મિનિમમ। હવે પર્સન્ટેજ કીધું છે, અહીં CGPA કે CPI વાત નથી થતી, જે તમારા SPI આવે છે સેવન્થ અને એઇથ સેમેસ્ટરમાં એના ઉપરથી તમારા પર્સન્ટેજ બને। જેમ કે GTU હોય તો GTUમાં શું છે કે તમારા CGPA હોય માઇનસ 0.5 મલ્ટીપ્લાય બાય 10 કરીને જે પર્સન્ટેજ મેળવે છે એ પર્સન્ટેજની અહીં વાત થઈ રહી છે, રાઈટ। તો એગ્રીગેટ પર્સન્ટેજના ફોર્મ્યુલા દરેક યુનિવર્સિટીના અલગ અલગ હોય છે, તો એ વાઇઝ જે પર્સન્ટેજ બનતા હોય એમાં મિનિમમ 55% થવા જોઈએ। સેલરી કેટલી હશે? ઇમ્પોર્ટન્ટ, કારણ કે સેલરી બધા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે। ફર્સ્ટ યર બે વર્ષ જે છે એ પહેલાં બે વર્ષ તમને ખબર હશે પ્રોબેશન પીરિયડ હોય, એ પ્રોબેશન પીરિયડમાં ફિક્સ રિન્યુમરેશન મળતું હોય, ફિક્સ સેલરી મળતી હોય। ફર્સ્ટ યરમાં જે છે એ 48,100 રૂપીઝ પર મંથ મળે અને સેકન્ડ યરમાં 50,700 રૂપીઝ પર મંથ, રાઈટ। તો આટલું જે છે એ ફિક્સ સેલરી મળતી હોય છે। એના પછી જે છે તમારું જ્યારે પ્રોબેશન પીરિયડ, બે વર્ષ પછી પ્રોબેશન પીરિયડ કમ્પ્લીટ થાય એટલે તમે એઝ એ જુનિયર એન્જિનિયર તરીકે લાગો અને પછી જે છે DA અને બાકીના અલાઉન્સીસ જે છે એ મળતા હોય। આ બે વર્ષ દરમિયાન DA અથવા એ બીજા કોઈ અલાઉન્સીસ મળતા નથી, રાઈટ। બે વર્ષ પ્રોબેશન પીરિયડ હોય છે। નેક્સ્ટ જોઈએ એજ ક્રાઇટેરિયા શું છે। એજ ક્રાઇટેરિયા એકદમ સિમ્પલ લેંગ્વેજમાં મેં એક્સપ્લેન કરવાની ટ્રાય કર્યો છું, જેટલા પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ તમારા સિમ્પલ લેંગ્વેજમાં આવી જવા જોઈએ। બાકી આપણી પાસે ઓફિશિયલ જે રિક્રુટમેન્ટ છે એની લિંક જે છે એ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપશું અને એ તમે જોઈ શકો, પણ અહીં જે છે એ સિમ્પલ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે એ ક્લિયર લેંગ્વેજમાં આપણે સમજાવવાની ટ્રાય કરશું। એજ ક્રાઇટેરિયા શું છે? અનરિઝર્વ કેટેગરી એટલે કે જનરલ કેટેગરી માટે કેટલું? 35 યર્સ મેક્સિમમ, રાઈટ। રિઝર્વ કેટેગરી, રિઝર્વ કેટેગરી એટલે EWS, OBC, SC, ST એના બધા માટે 40 યર્સ। હવે આમાં પણ એજ રિલેક્સેશન કેટલું મળે? અમુક સ્પેશિયલ કેન્ડિડેટ્સ માટે રિલેક્સેશન મળે, તો આમાં એજ રિલેક્સેશનમાં ફિમેલ કેન્ડિડેટ હોય તો 5 યર્સ, એટલે ફિમેલ કેન્ડિડેટ ફોર એક્ઝામ્પલ અનરિઝર્વ કેટેગરીના હોય તો એને 40 વર્ષ સુધી અલાઉડ છે, ફિમેલ કેન્ડિડેટ જો રિઝર્વ કેટેગરીમાંથી હોય તો એમને 45 યર્સ સુધી અલાઉડ કરશે, એટલે કે 5 યર્સનો રિલેક્સેશન પીરિયડ મળશે। પર્સન વિથ ડિસેબિલિટીઝ 10 યર્સનો રિલેક્સેશન, પછી એક્સ આર્મ ફોર્સ હોય તો 10 યર્સ,
डिपेन्डेंट्स जो जीयूएनएल में काम करता अथवा एनी सबसिडायरी कंपनीज आ बधी कंपनीज हती एमां काम करता होय अने एना जो डिपेन्डेंट्स होय एटले के एमना दीकरा दीकरी होय तो एमने 5 years नुं रिलेक्सेशन मळतुं होय छे राइट। वेकेंसीज, वेकेंसी केटली छे? टोटल वेकेंसी 394 वेकेंसी छे। आ वर्षनी सौथी मोटी वेकेंसी छे अने सौथी मोटी ओपोर्चुनिटी छे राइट। એટલે આ જે છે સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી છે, કોઈ પણ કચાશ રાખવાની નથી એસ્પિરન્ટ્સને, કારણ કે આવડી મોટી વેકેન્સી જે છે આ વર્ષે મને નથી લાગતું કે આનાથી મોટી વેકેન્સી હવે આવશે રાઈટ। તો આ જે છે ટોટલ 394 ઓર મોર, મેં મોર શું કામ લખ્યું છે કે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ જોશો તો ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટમાં પણ લખ્યું છે કે સ્ટ્રિક્ટલી 394 નથી, જો એમાં પ્રમોશન રિટાયરમેન્ટ જે એમ્પ્લોયના થતા હોય એના આધારે આનાથી વધારે પણ એ લોકો રિક્રુટમેન્ટ કરી શકે છે। આ જે છે મિનિમમ છે એનાથી વધારે પણ રિક્રુટમેન્ટ કરી શકે, કે જ્યારે તમારા એક્ઝામનું રિઝલ્ટ આવશે એક્ઝામનું રિઝલ્ટ પછીના એક વર્ષ સુધીમાં જેટલા પણ રિટાયર્ડ થશે અથવા એને પ્રમોશન મળશે તો જે જુનિયર એન્જિનિયરમાં જે ખાલી જગ્યાઓ પડશે એ આ એક્ઝામના રિઝલ્ટના અકોર્ડિંગલી જે છે એ ફરીથી રિક્રુટમેન્ટ કરી શકે, એટલે કે આનાથી વધારે પણ એ લોકો વેકેન્સી ક્રિએટ કરી શકે છે રાઈટ। એટલે 394 કરતાં પણ વધારે જુનિયર એન્જિનિયર બની શકે। હવે તમે હમણાં જેટકોની જે પ્રીવિયસ એક્ઝામ ગઈ હતી એમાં પણ જોયું હશે કે ઓફિશિયલ નોટિફિકેશનમાં અરાઉન્ડ 300 વેકેન્સી હતી, પણ એ લોકોએ લીધા હતા અરાઉન્ડ 500 or 600ની આસપાસ જુનિયર એન્જિનિયર। તો એમાં શું થાય છે કે જેટલી વેકેન્સી હોય છે એટલા તો લે જ છે, પણ એના સિવાય પણ જો વેકેન્સી હજી પણ રહી જતી હોય તો વધારે પણ રિક્રુટમેન્ટ કરતા હોય છે એ જ એક્ઝામના આધારે। તો એક્ઝામનું રિઝલ્ટ આવશે એના એક વર્ષ પછી જેટલી પણ વેકેન્સી ક્રિએટ થશે, ફોર એક્ઝામ્પલ 500 વેકેન્સી છે તો 500 પણ રિક્રુટમેન્ટ કરી શકે જુનિયર એન્જિનિયર ઠીક છે। કંપનીઝ, વેકેન્સી કંપની વાઇઝ કેટલી વેકેન્સી છે? જેટકોમાં 207, જુઓ 207 જેટકોમાં વેકેન્સી, DGVCLમાં 78, MGVCLમાં 28, UGVCLમાં 28, PGVCLમાં 53 રાઈટ। તો આ જે છે એ કંપની વાઇઝ વેકેન્સી આપેલી છે, સૌથી વધારે જેટકોમાં છે, અને યુઝ્યુઅલી એસ્પિરન્ટ જે છે પ્રિફર પણ જેટકો જ કરતા હોય છે, કે ડિસ્કોમ કંપની કરતાં જે છે જેટકોમાં વર્ક પ્રોફાઇલ અથવા તો જે જોબ સેટિસ્ફેક્શન અથવા તો જે વર્ક લાઈફ બેલેન્સ હોય એ જેટકોમાં યુઝ્યુઅલી સારું હોય છે અને એમાં જ વેકેન્સી વધારે છે, એટલે એસ્પિરન્ટ્સ માટે એ પણ એક ગુડ ન્યૂઝ છે રાઈટ। નેક્સ્ટ જોઈએ ફીસ કેટલી હશે, એપ્લિકેશન ફીસ અનરિઝર્વ કેન્ડિડેટ એસસી SEBC મતલબ કે ઓબીસી અથવા EWS આ ત્રણેય કેટેગરી માટે 500 rupees રહેશે, SC ST માટે 250 rupees રાઈટ। જે આ ફીઝનો પેમેન્ટ મોડ રહેશે એ ઓનલાઈન મોડ જ રહેશે રાઈટ, ઓનલાઈન પેમેન્ટ જ કરવાનું રહેશે। કઈ રીતે કરી શકો એ ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટમાં આપેલું છે, વેબસાઇટ કઈ વેબસાઇટ ઉપર તમે ફોર્મ ફિલઅપ કરી શકો www.dgvcl.com ઉપર રાઈટ। એપ્લિકેશન ફોર્મ ભરવાની સ્ટાર્ટિંગ ડેટ જે છે એ કઈ છે, જો એ છે 12 March બપોરે 2 વાગ્યાથી સ્ટાર્ટ થશે, એટલે અત્યારે ઓલરેડી સ્ટાર્ટ થઈ ચૂક્યા છે ફોર્મ ભરાવવાનું, અને એન્ડ ડેટ શું છે 1 April ઠીક છે, 1 April સુધી છે। તો આ જે છે એનો વિન્ડો છે એપ્લિકેશન ફોર્મ ભરવા માટેનો। નોટ, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ધ ઓર્ડર ઓફ પ્રેફરન્સ ઓર ચોઇસ ફોર ધ કંપનીઝ ઇન એસેન્ડિંગ ઓર્ડર, આ ઘણા સ્ટુડન્ટ્સના ડાઉટ રહે છે કે એસેન્ડિંગ ઓર્ડરમાં પૂછ્યું છે, જો ડિસેન્ડિંગ ઓર્ડરમાં યુઝ્યુઅલી પૂછતા હોય પણ અહીં એસેન્ડિંગ ઓર્ડરમાં પૂછ્યું છે, એસેન્ડિંગ ઓર્ડરનો મિનિંગ શું થાય, કે તમારે આ જે 5 રિક્રુટમેન્ટ છે જેટકો DGVCL આવી છે, DGVCL MGVCL UGVCL અને PGVCL, તો એમાં જે છે વી છે રાઈટ, તો આમાં તમારે જે છે તમારી પ્રાયોરિટી કેમાં છે, કે મારે જે છે આ 5 કંપનીમાંથી ફોર એક્ઝામ્પલ મારે સૌથી પહેલાં પ્રેફરન્સ મારો છે જેટકો, કે મારે જેટકોમાં જો લાગે તો બીજી કઈ કંપનીમાં જવું નથી, તો તમારો ટોપ પ્રાયોરિટી ઉપર શું છે, ટોપ પ્રાયોરિટી ઉપર, ટોપ પ્રાયોરિટી ઉપર ફોર એક્ઝામ્પલ જેટકો છે। હવે જો જેટકોમાં હું મેરિટ વાઇઝ, એ તો મેરિટ વાઇઝ જોવામાં આવે, જેટકોમાં મારું ન થાય તો હું વિચારું છું કે મારો PGVCL, માના પછી હું વિચારું છું કે PGVCLમાં થાય, પછી જો PGVCLમાં પણ વારો ના આવે તો હું વિચારું છું કે મારો પ્રેફરન્સ છે કે MGVCL,
એમાં પણ ન થાય તો ફોર એક્ઝામ્પલ DGVCL. અને લાસ્ટ મારો પ્રેફરન્સ, લાસ્ટ મારો પ્રેફરન્સ છે એ કયું બાકી રહ્યું છે? UGVCL. ઠીક છે, તો આ લિસ્ટ પ્રાયોરિટી છે મારી. ઠીક છે, મારો પહેલો પ્રેફરન્સ કયો છે? જેટકો. કે જેટકોમાં લાગે તો મારે બીજી કઈ કંપનીમાં જોતું નથી. તો તમારે ફોર્મમાં જે છે એ કઈ રીતે પ્રેફરન્સ, એસેન્ડિંગ ઓર્ડરમાં, એસેન્ડિંગ ઓર્ડરમાં એટલે કે જો મારી આ પ્રાયોરિટી હોય તો મારે ફર્સ્ટ કયું ભરવાનું? DGVCL, પછી સોરી UGVCL. લાસ્ટ પ્રાયોરિટી મારી કઈ છે લિસ્ટ પ્રાયોરિટીમાં? UGVCL. પછી જે છે હું શું ફિલ કરીશ? DGVCL, પછી MGVCL, પછી PGVCL અને પછી જેટકો. જે ટોપ પ્રાયોરિટી ઉપર હોય એ તમારે લાસ્ટમાં, અને લિસ્ટ પ્રાયોરિટી ઉપર હોય એને પહેલાં. એટલે આ રીતના એસેન્ડિંગ ઓર્ડરમાં યુઝવલી પ્રેફરન્સ જે છે ડિસેન્ડિંગ ઓર્ડરમાં પૂછતા હોય, કે પહેલો પ્રેફરન્સ હોય જે છે ટોપ પ્રાયોરિટી વાળો, પછી જે છે ધીમે ધીમે કરતા લિસ્ટ પ્રાયોરિટી ઉપર. પણ અહીં ડિસેન્ડિંગ ઓર્ડરમાં નથી પૂછ્યું, અહીં એસેન્ડિંગ ઓર્ડરમાં પૂછ્યું છે, રાઈટ? તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. એસેન્ડિંગ ઓર્ડરમાં પૂછ્યું એનો મિનિંગ જ એ થાય કે તમારે લિસ્ટ પ્રાયોરિટી ઉપર હોય એ પહેલાં કંપની, પછી જે છે ધીમે ધીમે કરતા જે ટોપ પ્રાયોરિટી ઉપર હોય એ લાસ્ટમાં રાખવાનું છે, રાઈટ? આમાં કોઈ કન્ફ્યુઝન ન રહેવું જોઈએ, એટલે મેં એક્ઝામ્પલ આપીને જ સમજાવી દીધું. રિક્રુટમેન્ટ પ્રોસેસની સ્ટેજ કઈ હશે? અત્યાર સુધી જે છે એક જ એક્ઝામ લેતા હતા 100 માર્ક્સની, અને એના આધારે સિલેક્શન થતું હતું. હવે ચેન્જ થયું છે, રાઈટ? હવે રિક્રુટમેન્ટ પ્રોસેસ ચેન્જ થઈ છે. પહેલાં જે છે એ ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશન લેશે. ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશનના જસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કયા કયા છે તમારે ધ્યાનમાં રાખવાના? કે પહેલું તો એ CBT બેઝ, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે. એટલે જે કોમ્પ્યુટરમાં તમે ટેસ્ટ આપો છો એ ટાઈપની હશે, ફિઝિકલ ફોર્મમાં ટેસ્ટ નહીં હોય, રાઈટ? ટોટલ કેટલા 100 માર્ક્સ હશે? પહેલી જે ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશન છે એ જસ્ટ ક્વોલિફાઈંગ સ્ટેજ છે. એ ક્વોલિફાઈ કરો તો સેકન્ડ ટાયર એક્ઝામિનેશન તમને દેવા મળશે. જો આજ ક્વોલિફાઈ નહીં થાય તો સેકન્ડ ટાયર એક્ઝામિનેશનમાં તમને બેસવા નહીં મળે. હવે આ ક્વોલિફાઈ કરવા માટે એટલે કે સેકન્ડ ટાયર એક્ઝામિનેશનમાં અપીયર થવા માટે તમારે મિનિમમ કેટલા માર્ક્સ જોઈએ? 100માંથી 50 માર્ક્સ કોના માટે? અનરિઝર્વ કેટેગરી માટે. અને રિઝર્વ કેટેગરી માટે 45 માર્ક્સ. સમજાય છે? રિઝર્વ કેટેગરીમાં જનરલવાળા સિવાય બધા આવી ગયા, EWS, OBC, SC, ST. જનરલ કેટેગરીવાળા માટે 50 માર્ક્સ, બાકી 45 માર્ક્સ, રાઈટ? તો આ જે છે એ ક્વોલિફાય. અને જો એટલા મિનિમમ આટલા માર્ક્સ આવ્યા, ફોર એક્ઝામ્પલ તમારા 50 માર્ક્સ આવ્યા તો તમે ક્વોલિફાય થઈ જશો. 50 અબોવ આવ્યા તો પણ ક્વોલિફાય થઈ જશો, પણ 45 આવ્યા અનરિઝર્વ કેન્ડિડેટ માટે તો એ ક્વોલિફાય નહીં થાય, તો એ સેકન્ડ ટાયર એક્ઝામિનેશનમાં અપીયર નહીં થઈ શકે. એટલે મિનિમમ 50 માર્ક્સ ઓર મોર, રાઈટ? એકવાર તમે ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશનમાં ક્વોલિફાય થયા પછી સેકન્ડ ટાયર એક્ઝામિનેશનમાં તમે અપીયર થશો. એના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે? કે પેલી ક્વોલિફાય કરી હોય ફર્સ્ટ એક્ઝામિનેશન, પછી સેકન્ડ ટાયર એક્ઝામિનેશન દઈ શકો, એમાં ટોટલ 100 માર્ક્સ છે, રાઈટ? આ 100 માર્ક્સ જે છે એમાં એ જે છે એમાંથી જેટલા માર્ક્સ તમારા વધારે આવશે એના આધારે તમારું સિલેક્શન થશે, રાઈટ? ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશનમાં તમે એકવાર ક્વોલિફાય થઈ ગયા એટલે આના જ માર્ક્સ નહીં ગણાય. પછી સિલેક્શનમાં કોના માર્ક્સ ગણાશે? સેકન્ડ ટાયર એક્ઝામિનેશનના. ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશન જસ્ટ ક્વોલિફાય થવા માટે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશનમાં ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટ 1 એન્ડ સ્ટુડન્ટ 2, તો એને ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશનમાં માર્ક્સ જે છે એ ફોર એક્ઝામ્પલ આવ્યા છે 90 માર્ક્સ ફર્સ્ટ ટાયરમાં, અને સેકન્ડમાં જે છે એ 55 માર્ક્સ આવ્યા છે. અને સ્ટુડન્ટ નંબર 2 છે જેને ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશનમાં 51 માર્ક્સ આવ્યા છે અને સેકન્ડ ટાયર એક્ઝામિનેશનમાં 75 માર્ક્સ આવ્યા છે. તો અહીં આમાં સિલેક્શન જે છે એ સિલેક્શનમાં પેલો પ્રેફરન્સ કોને આપવામાં આવશે? 75 માર્ક્સ વાળાને. ક્વોલિફાય તો બંને થઈ ગયા છે, એટલે 90 માર્ક્સ લાવો કે 51 માર્ક્સ લાવો એ બંને સેમ જ છે. કારણ કે એકવાર ક્વોલિફાય થઈ ગયા પછી બધા સેમ છે, પછી સેકન્ડ ટાયર એક્ઝામિનેશનમાં જેટલા માર્ક્સ વધારે આવશે એના આધારે સિલેક્શન થશે, રાઈટ? નોટ પોઈન્ટ, ફર્સ્ટ નોટ પેનું જે 55% નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે, એટલે તમારો એક પ્રશ્ન ખોટો પડ્યો એટલે 1/4 માર્ક્સ જે છે એ નેગેટિવ થશે. બંને ફર્સ્ટ ટાયર સેકન્ડ ટાયર બંનેમાં 25% નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે. સેકન્ડ,
ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશન ઇઝ ઓનલી ક્વોલિફાઈંગ સ્ટેજ, એટલે સિલેક્શન જે છે એના આધારે નહીં થાય. એ તો ખાલી ક્વોલિફાય કરો તો સેકન્ડ ટાયર એક્ઝામિનેશનમાં તમને બેસવા મળશે, બાકી સિલેક્શન કમ્પ્લીટલી સેકન્ડ ટાયર એક્ઝામિનેશનના રિઝલ્ટ ઉપર રહેશે. ઠીક છે. સિલેબસ એન્ડ માર્ક્સ. સિલેબસ શું છે? ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશનનો સિલેબસ શું છે? જુઓ, રીઝનિંગ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, ઇંગ્લિશ, ગુજરાતી ગ્રામર, કમ્પ્યુટર નોલેજ, રાઈટ? એમાં માર્ક્સ કેટલા કેટલા હશે? જુઓ, રીઝનિંગના 25 માર્ક્સ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના 25, ઇંગ્લિશ ગ્રામરના 15, ગુજરાતી ગ્રામર 15 અને કોમ્પ્યુટર 20 માર્ક્સ. ઠીક છે. એટલે સૌથી હાયેસ્ટ વેઇટેજ જો અહીં જોવા મળે છે એપ્ટિટ્યૂડનું. રીઝનિંગ અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ ઉપર ખાસ ફોકસ કરવાનું છે. આના ઉપર ફોર એક્ઝામ્પલ તમે આ જે છે આ ફર્સ્ટ ટુ અને સેકન્ડ ટુ કરી નાખ્યા અને ઇંગ્લિશ કદાચ ન પણ કર્યું તો પણ તમે ક્વોલિફાય થઈ જશો, કારણ કે ઓલરેડી તમે 85 માર્ક્સનું કવર કરો છો. 85માંથી તમારે જસ્ટ 50 અબોવ આવી ગયા તો તમે ક્વોલિફાય થઈ જશો, રાઈટ? તો ઇંગ્લિશ સ્કીપ કરો તો પણ ચાલે, પણ હું તમને સજેસ્ટ કરું છું કે કોઈ પણ સબ્જેક્ટ તમે સ્કીપ ના કરો, કારણ કે અમુક વાર ઇંગ્લિશમાંથી જે છે ઇઝી ક્વેશ્ચન આવી જાય તો તમે થોડું ઘણું પણ જોયેલું હોય તો કદાચ યુઝવલી તમે અટેમ્પ કરી શકો, રાઈટ? અને ઇંગ્લિશ જેને ઇંગ્લિશ ઉપર કમાન્ડ સારી છે એનો તો પ્રશ્ન જ નથી આવતો, પણ યુઝવલી જે ગુજરાતી મીડિયમમાંથી સ્ટુડન્ટ્સ આવતા હોય એને થોડી ઇંગ્લિશ સમજવામાં તકલીફ થતી હોય તો આ સ્ટેજને જે છે એ થોડું સરફેસ બેઝ ઉપર પણ તમે કરી શકો, કારણ કે આપણે આ ક્વોલિફાય કરવાની છે ખાલી, રાઈટ? એટલે રીઝનિંગ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, ગુજરાતી ગ્રામર અને કોમ્પ્યુટર નોલેજ, આ રીતના ટોટલ 100 માર્ક્સ, રાઈટ? આ ટોટલ 100 માર્ક્સ. સેકન્ડ ટાયર એક્ઝામિનેશન, એનો સિલેબસમાં શું હશે? એમાં આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આખું, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના 100 માર્ક્સ. હવે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સિલેબસમાં તમે જોયું હશે બહુ બધા પોઈન્ટ્સ મૂકી દીધા છે, આખરે 4-4 વર્ષનું એન્જિનિયરિંગ જ ના મૂકી દીધું છે. હવે એટલું તમે જુઓ તો બેસિકલી આટલો વાઇડ સિલેબસમાં મોસ્ટલી તમે આમ જુઓ તો એમાં સબ્જેક્ટ કયા કયા, મેઇનલી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ્સ કયા કયા છે એમાં? ફર્સ્ટ તો પાવર સિસ્ટમ. આ પાવર સિસ્ટમ જે છે ને પૂરેપૂરું તમે કરી નાખો પ્રોપરલી એટલે તમારે મોસ્ટ ઓફ ટોપિક જે છે એ કવર થઈ જાય, કારણ કે પાવર સિસ્ટમના જે સબ ટોપિક આવે એ જ બધા અલગથી પોઈન્ટ વાઇઝ મૂકેલા છે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટમાં, રાઈટ? સેકન્ડ છે તમારું ઇલેક્ટ્રિકલ મશીન. સેકન્ડ છે તમારું ઇલેક્ટ્રિકલ મશીન. થર્ડ છે સર્કિટ થિયરી. આ બધી વસ્તુઓ જે છે બેસિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અથવા એ રીતનું લખ્યું છે, તો બેસિક ઇલેક્ટ્રિકલ એટલે સર્કિટ થિયરી જ આવી ગયું, રાઈટ? અને એક છે મેઝરમેન્ટ. મેઝરમેન્ટના પણ ટોપિક એકાદ બે મેન્શન કરેલા છે. આ ચાર સબ્જેક્ટ જે છે ખાસ એમાં મેન્શન કરેલા છે. હવે આના સબ ટોપિકને પણ પછી મશીનમાં ફોર એક્ઝામ્પલ ટ્રાન્સફોર્મર, સિંક્રોનસ મશીન, ઇન્ડક્શન મશીન અને ડીસી મશીન આવે, હવે તેમાં અલગ અલગ પછી સિંક્રોનસ મશીન કરીને પોઈન્ટ લખો, પછી ડીસી મશીન કરીને પોઈન્ટ લખો, તો વસ્તુ એ જ છે કે ઇલેક્ટ્રિકલ મશીન. પાવર સિસ્ટમના પણ સબ ટોપિકના નામ લખેલા છે, પણ બેસિકલી જે છે પાવર સિસ્ટમ, ઇલેક્ટ્રિકલ મશીન, સર્કિટ થિયરી અને મેઝરમેન્ટ આપેલું છે. આના સિવાય પણ જે છે સબ્જેક્ટ પૂછાઈ શકે, એવું નથી કે આ ચાર સબ્જેક્ટમાંથી પૂછાશે, પણ આ જે છે એ મેજર પાર્ટ હશે તમારા સિલેબસનો. આ ચાર સબ્જેક્ટ જે છે મેજર પાર્ટ હશે, રાઈટ? તો આના ટોટલ 100 માર્ક્સ. હેલ્પ ડેસ્ક નંબર તમે મેન્શન કરેલો છે કે આ હેલ્પ ડેસ્ક નંબર તમે સવારે 11 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં કોલ કરી શકો આ હેલ્પલાઇન નંબર ઉપર, રાઈટ? કંઈ પણ ડાઉટ હોય તો. અને ઈમેઇલ, ઈમેઇલ જે છે એ career@dgvcl છે, આ VCL dgvcl.co.in આના ઉપર પણ તમે મેઇલ કરી શકો કંઈ પણ હેલ્પની જરૂર હોય તો. આના સિવાય પણ જે છે એ હોલિસ્ટિક એકેડેમી પણ હોય છે જે તમને 24/7 હેલ્પ કરતી હોય છે, કંઈ પણ તમારે ટેકનિકલ કે નોન ટેકનિકલ ડાઉટ હોય તો તમે પૂછી શકો, રાઈટ? એના ઓફિશિયલ નંબર ઉપર. સો થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ એક્ઝામિનેશન.